હેલો ફ્રેન્ડ્સ, ઇંગ્રાજ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મટર પનીર. હોટલ કે ઢાબાને પણ ભૂલાવી દે એવું આપણે આજે મટર પનીર બનાવીશું. તમે એને પરાઠા, નાન કે જીરા રાઈસ સાથે સર્વ કરી શકો છો. જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો બનાવીએ. તો પહેલાં આપણે વટાણાને બાફી લઈએ. તો એ માટે અહીં મેં એક વાસણમાં 1.5 કપ પાણી એડ કરીને ગરમ કરવા મૂકી દીધું હતું. એમાં 1 કપ ફ્રેશ વટાણા એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન મીઠું એડ કરી દઈએ. 1/2 ટીસ્પૂન ખાંડ એડ કરીશું અને 1 ચપટી સોડા ઉમેરી દઈએ. ખાવાના સોડા ઉમેરવાથી તમારા વટાણાનો કલર એકદમ ગ્રીન રહેશે. તમે ફ્રોઝન વટાણા લો તો એને બાફવાની જરૂર નથી. આપણે આ વટાણાને 5 મિનિટ માટે બાફી લઈશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે ને, તમે જોઈ શકો છો આપણા વટાણા સરસ બફાઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એને સાઇડમાં મૂકી દઈએ. અહીં મેં 200 ગ્રામ પનીર લીધું છે. એને આપણે કટ કરી લઈએ. જો તમને પનીર વધારે ગમતું હોય તો 300 ગ્રામ પણ લઈ શકો છો. તો આ રીતે હું બધા જ સ્ક્વેરમાં પીસ કરીને તૈયાર કરી લઉં છું. તો આપણા પીસ તૈયાર છે. હવે આપણે એક પેન લઈશું અને તેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. તેલને આ રીતે સ્પ્રેડ કરીને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં કટ કરેલા પનીરના પીસ મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું અને આપણે પનીરને બધી સાઈડથી એનો કલર બદલાય એ રીતે આપણે સાતળી લઈશું. તો આ રીતે આપણે પનીરને સાઈડ ચેન્જ કરતા રહીશું અને આ રીતે આપણે એને હાઈ ફ્લેમ પર સાતળી લેવાના છે. આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું. હવે આપણા પનીર સતરાઈ ગયા છે તો આપણે એને હલકા ગરમ પાણીમાં કાઢી લઈશું. પનીરને તળીને પ્લેટમાં રાખીએ તો તે ચવળ અને હાર્ડ થઈ જાય છે અને આ રીતે આપણે પાણીમાં રાખશું તો એકદમ સોફ્ટ રહે છે. તો આપણું પનીર તૈયાર છે. તો ગ્રેવી માટે સેમ પેનમાં થોડું તેલ લઈશું. એમાં 2 મોટી ડુંગળીના ટુકડા કે 3 મીડિયમ ડુંગળીના ટુકડા ઉમેરીશું. સાથે 6 થી 7 લસણની કળીઓ અને 1 ઇંચ આદુના ટુકડાને ઉમેરી દઈએ અને મીડિયમ ફ્લેમ પર ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી તેને સાતળી લઈશું. સાથે આપણે 2 ટેબલસ્પૂન જેટલા કાજુ ઉમેરીશું. તેનાથી ગ્રેવીનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. મિક્સ કરી ડુંગળીને હજુ 2 મિનિટ જેવું આપણે સાતરશું. તો ડુંગળીનો કલર બદલાઈ ગયો છે અને તે સારી રીતે સતળાઈ ગઈ છે. ડુંગળી આ રીતે સતળાઈ જાય એટલે તેમાં 3 મોટા કે 4 નાના ટામેટાના ટુકડા એડ કરી દઈએ. સાથે 1/2 ચમચી મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરવાથી ટામેટાં જલ્દી સોફ્ટ થઈ જાય છે અને આ રીતે આપણે ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતરી લઈશું. તો લગભગ 4 મિનિટમાં ટામેટાં આવા સોફ્ટ થઈ ગયા છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે તેને મિક્સર જારમાં લઈ લઈશું અને એની સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે. એક પેન લઈશું, એમાં 4 ટેબલસ્પૂન તેલ એડ કરી દઈએ. પંજાબી શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું. હવે 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 1/2 ચમચી જીરું, 1/2 ચમચી હળદર, 1 ચમચી રેગ્યુલર લાલ મરચું પાવડર અને 2 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર આપણે ઉમેરી દઈએ. સાથે 1 ટીસ્પૂન જેટલી કસ્તુરી મેથીને આપણે વઘારમાં ઉમેરી દઈશું. આનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે તેલ વધારે ગરમ ન હોવું જોઈએ, નહીંતર તમારા મસાલા બળી જશે. હવે એમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દઈએ. અને મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે અત્યારે આ થોડી ઢીલી પેસ્ટ છે.
જેમ જેમ આપણે એને સાતડીશું તેમ એ થીક થશે અને એમાંથી તેલ અલગ થશે. તો તેલ અલગ થાય ત્યાં સુધી તમારે એને લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા રહી એને સાતડવાની છે. હવે તેને ઢાંકીને થવા દઈશું, વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું. તો આ રીતે તેલ અલગ થાય ત્યાં સુધી તેને સાતડી લઈશું. તો લગભગ 7-8 મિનિટ જેવું થશે અને પેસ્ટ આવી થીક થઈ જશે અને તેલ પણ સાઈડમાંથી અલગ થશે. તો ઢાંકીને મેં 4-1 મિનિટ જેવું થવા દીધું છે અને તમે જોઈ શકો છો કે તેલ સાઈડમાંથી અલગ થઈ ગયું છે. હવે એમાં 1 મોટી ચમચી ગરમ મસાલો એડ કરી દઈએ અને સાથે 1 મોટી ચમચી ધાણા પાવડર એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. વધુ 1-1.5 મિનિટ જેવું સાતડી લઈએ. હવે આપણી ગ્રેવી તૈયાર છે. હવે આપણે 1 કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું. તમારે જેવી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું. હજુ મને ગ્રેવી થોડી થીક લાગે છે તો બીજું 1/2 કપ જેટલું પાણી ઉમેરું છું. હવે આપણે એને ઢાંકીને 3-1 મિનિટ થવા દઈશું. હવે એમાં આપણે પનીર ઉમેરી દઈએ. પનીર આપણે સીધું પાણીમાંથી કાઢીને જ ઉમેરી દેવાનું. મિક્સ કરી લઈશું. હવે 1/2 ચમચી મીઠું એડ કરી દઈએ. મીઠું આપણે પહેલાં પણ ગ્રેવીમાં એડ કરેલું છે તો એ પ્રમાણે એડ કરવું. તો હવે આપણે 1-1.5 મિનિટ ઢાંકીને થવા દઈશું. તમે જોઈ શકો છો આપણું સાદું પનીરનું શાક હવે તૈયાર થઈ ગયું છે. હવે એમાં બાફેલા લીલા વટાણા એડ કરીશું. મિક્સ કરી લઈએ. આપણે વટાણામાં થોડા સોડા ઉમેર્યા હતા એટલે વટાણાનો કલર એકદમ ગ્રીન જ છે. હવે ઢાંકીને 4-1 મિનિટ ચડવા દઈએ. તો તેલ આ રીતે ઉપર આવી ગયું છે. હવે એમાં આપણે થોડી કસૂરી મેથી એડ કરી દઈશું, સાથે લીલા ધાણા એડ કરી દઈએ. મિક્સ કરીને પાછું 1-1.5 મિનિટ જેવું થવા દઈશું. તો એકદમ ટેસ્ટી એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે શાકને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો આ રીતે હોટલ કે રેસ્ટોરન્ટ જેવું મટર પનીરનું શાક ઘરે એકવાર જરૂરથી બનાવજો. તમે બહારનું ખાવાનું ભૂલી જાઓ એવું ટેસ્ટી અને ઓછા તેલમાં બને છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.